ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાજ પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. ગઢડા તાલુકાના થોકડવા ગામની યુવાનો દ્વારા આઇસોલેશન વોર્ડની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી. મિત્રો, આજે વાત કરવી છે ધોકડવા તથા આજુબાજુના વિસ્તારના સાચા માનવસેવક મનીષભાઈ ચાલુંદ્રા તેમજ તેમની ટીમ વિશે. આ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં જ્યારે લોકોને હોસ્પિટલમાં દાખલ થવા માટે એટલી મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવાનું બીડું ઝડપ્યું મનીષભાઈ ચાલુંદ્રા. પત્રકાર મનુભાઈ કવાડ, ગબરુભાઈ રબારી, જીતુભાઈ પરમાર, અરવિંદભાઈ ભુવાતા, ગોકુલભાઈ કલસરિયા, લાલભાઈ કોટેચા, રસિકભાઈ કીડેચા, દિલીપભાઈ કીડેચા, ગુલાબ કીડેચા, કાંતિલાલ બલદાણિયા, વિશાલભાઈ વોરા ફક્ત અને ફક્ત 3-4 દિવસ જેવા ટૂંકા ગાળાના આયોજનથી તેમની ટીમ સાથે રાત દિવસ એક કરીને ઊભી કરી દીધી મિની હોસ્પિટલ. મિત્રો, એમ તો કહેવાય કે આઇસોલેશન સેન્ટર પણ કામગીરી તદ્દન હોસ્પિટલ જેવી. દરરોજ 4-5 એમડી ડૉક્ટરની ટીમ વિઝિટ માટે આવે છે અને મેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ તો 24 કલાક ખડે પગે. દર્દીઓ તથા તેમના સગા માટે રોજ 3 ટાઈમનું જમવાનું, 1 ટાઈમ નાસ્તો, 2 ટાઈમ ઉકાળા, હળદરવાળું દૂધ, ફ્રૂટ જ્યુસ અને ચાની સગડવાળી ગીર ગુંજન વિદ્યાલયનું વાતાવરણ એટલું સ્વચ્છ અને સુંદર કે દર્દીનું મન પણ આનંદિત રહે. સાથે મનીષભાઈની ટીમ હોય છે 24 કલાક ખડે પગે, જે દર્દીને પોતાના પરિવારનું અંગ માની અને એમની સેવા કરે છે. મનીષભાઈ તેમજ પત્રકાર મનુભાઈ ખવાડ પોતે અહીંયા સવારે 6 વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી ચોક્કસ હાજરી આપે છે અને તમામ વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયત્નોમાં સતત હોય છે. આ તો થઈ ગુરુગુંજન આઇસોલેશન સેન્ટરની વાત, પણ આ સિવાય પણ આજુબાજુના વિસ્તારના લોકો માટે કોઈ પણ મેડિકલ હેલ્પ માટે જેવી કે રેમડેસિવિર ઇન્જેક્શન, ઓક્સિજન સિલિન્ડર, દવા, દર્દી અને બીજી હોસ્પિટલમાં રિખર કરવા, એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવી, આવા કોઈ પણ કામ માટે ફોન પર સતત વ્યસ્ત રહેતા હોય છે. આખા દિવસના 300-400 જેટલા કોલ રિસીવ કરીને એ લોકોને બને એટલા મદદરૂપ થવા પ્રયત્નો કરી રહ્યા છે. લાખો સલામ છે મનીષભાઈની સેવા અને તેની કાર્યશૈલીને. વિશાલ ચૌહાણ, સ્પીડ ન્યૂઝ 17, ગીરગઢડા. મનીષભાઈ, આપને ગીરગઢડા તાલુકો કે ધોકડવા ગામ મેં જો આઇસોલેશન વોર્ડ શરૂ કિયા હૈ વો આપ કિસ તરહ મેનેજ કર રહે હૈ અભી? હમને લાસ્ટ 6 ડેઝ બિફોર હમને જો ચાલુ કિયા થા ગીરગઢડા મેં ઓર ગીરગઢડા તહેસીલ કે ધોકડવા ગામ મેં આઇસોલેશન વોર્ડ ચાલુ કિયા હૈ જિસકા નામ હૈ ગીર ગુંજન આઇસોલેશન કેર સેન્ટર. યહાં પે 50 બેડ કી ટોટલ વ્યવસ્થા કે સાથ હમને ચાલુ કિયા હૈ. યહાં પે નર્સિંગ સ્ટાફ ભી હૈ, 3 MD ડૉક્ટર વિઝિટિંગ પે આતે હૈ, 2 MBBS ડૉક્ટર જો મેડિકલ ઓફિસર હૈ વો 24/7 રહેતે હૈ યહાં પે. ઉસકે અલાવા યહાં પે હમારે જો ટીમ હૈ વો 20 લોગો કી ટીમ હૈ જો ખાને પીને ઓર રહેને કી વ્યવસ્થા કરતી હૈ. યહાં પે સબ ભી શુલ્ક કોઈ ભી પ્રકાર કે લિયે જાતે નહીં હૈ. ખાને કા ઓર ચાય, સુબહ કે ટાઈમ પર નાસ્તા, દોપહેર કા લંચ, રાત કો ડિનર और सब भी फ्री में दिया जाता है. सिर्फ मेडिसिन के अलावा कोई भी चार्ज पेशेंट को यहाँ पे उसको बकाया चुकाना नहीं पड़ता है. और सब भी शुल्क यहाँ पे जो हमारे जो गांव का ट्रस्ट है और गांव के सब समाज के आगेवान है जो जो जितना भी फंड पे करना चाहता है तो यहाँ पे ऑफिस पे लिखा सकता है. और सब ने मिल के ये चालू किया है. अभी अप्रोक्सीमेटली 36 पेशेंट यहाँ पे है, जिस जो उसमें से 5 या 6 तो डिस्चार्ज हो गए और अच्छी व्यवस्था सबको मिल रही है. तो अभी उम्बल साहब आए थे यहाँ पे, उसने आपके साथ क्या क्या चर्चाएँ की है, बातें की? हमारे गिर सोमनाथ और जूनागढ़ के सांसद श्री राजेश भाई चुड़ासमा और गिर सोमनाथ डिस्ट्रिक्ट के भाजपा प्रेसिडेंट मानसिंह भाई परमार पहले जब ओपनिंग सेरेमनी थी तब आए थे. उसने सब सिस्टम देखा हमारा, उसने भी हमको अभिवादन किया कि अच्छी सिस्टम है. બાદ મેં પરસો યહાં પે રઘુભાઈ ઉંબળ જો ભાજપ કે મંત્રી હૈ ગીર સોરી ગુજરાત કે વો ભી યહાં પે વિઝિટ કરને હૈ, ઉસને ભી સબકો કોંગ્રેચ્યુલેટ કિયા ઓર સબ પેશન્ટ કો ઉસકી સબ સુવિધા ઓર બકાયદા સબ દેખા, ઉસકો ભી અચ્છા લગા હૈ. કોરોના ને મહત આપવા વેક્સિનેશન જ અક્સીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે.
સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.